વાપરી કચ્છમાંથી આ વખતે સારી સંખ્યામાં મત અધિકાર વાપરશે કુલ એકવીસો ચાલીસ બુથો તેરસો સાડત્રીસ લોકેશનમાં છે ત્યાં દરેક જાતની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બસો સતોતેર જેટલા લોકેશનમાં શેડ ન હતા ત્યાં પણ શેડ લગાવાયા છે મતદારોને આવકારવા માટે કુલ ઓગણપચાસ સખી બુથ સાત બીડબ્લ્યુડી બુથ સાત મોડલ બુથ એક યુવા બુથ બનાવવામાં આવેલ છે જેટલો સ્ટાફ બૂથ સંચાલન કરશે બસો બાવીસ જેટલા ઝોનલ ઈવીએમ માં કે કાયદા વ્યવસ્થામાં કોઈ તકલીફ હોય ત્યાં રૂટ પર ફરશે અને પોતાની ફરજ નિભાવશે એ મહત્વપૂર્ણ કડી રહી બૂથ અને એઆરઓ ઓફિસ વચ્ચે ચૂંટણી સારી રીતે નિષ્પક્ષ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ નવસો ચુમ્માલીસ જેટલા બુથો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે એકસો ત્રીસ જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે તેમજ ઘણા બધા બુથો પર સીએફ બીએફ પણ મૂકવામાં આવેલી છે જ્યાં બુથની સંખ્યા વધારે રહેશે ત્યાં ખાસ વોટર આસિસ્ટન્ટ બુથ હોય તેમના પર ખાસ ધ્યાન રાખવામાં આવશે બધી લોકેશન ઉપર પીએલઓ કકાવારી વાલી મતદારી યાદી સાથે બેસશે અને મતદારોને નામ ગોતવામાં તકલીફ પડતી હશે ત્યારે મદદ કરવામાં આવશે હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં જેટલી જગ્યાએ અવેલેબલ હતી તે બધી એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવેલ છે બુથો ઉપર એસએસટી એફએસટી સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે તેમજ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે જેમાં જિલ્લા તેમજ એઆરઓ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે સાથે લોકોનો મતદાનમાં ભાગ વધે એટલે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપ અને ડીપ નો ટર્નઆઉટ ઇમ્પ્લિમેશન ઇમ્પ્લિટીન પ્લેનનો એક સઘન કાર્યક્રમ પંચ મુજબ મુકવામાં આવ્યા હતા

પોતાનો મત હક વાપરી શકશે આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે કુલ બે હજાર એકસો ચાલીસ બુથો જે તેરસો સડતીસ લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે એમાં પીવાનું પાણી રેમ્પ શેડ ટોયલેટ ઇવન બસો સતર જેટલા લોકેશન્સ જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે મતદારોને આવકારવા માટે કુલ ઓગણપચાસ સખી બૂથ સાત પીડબ્લ્યુડી બૂથ સાત મોડલ બૂથ એક યુવા બૂથ બનાવવામાં આવેલા છે નવ હજાર બસો ત્રણ જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે બસો બાવીસ જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે એ મહત્વપૂર્ણ કડી રહેશે બૂથ અને એઆરઓ ઓફિસ વચ્ચે ચૂંટણી સારી રીતે નિષ્પક્ષ રીતે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ નવસો ચોવાલીસ જેટલા બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે સાથે સાથે એકસો ત્રીસ જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે ઘણા બધા બૂથો ઉપર સીએપીએફ પણ મૂકવામાં આવેલી છે જ્યાં બૂથની સંખ્યા વધારે છે ત્યાં ખાસ જે વોટર એસિસ્ટન્ટ બૂથ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવેલા છે બધી લોકેશન ઉપર કક્કાવારી કક્કાવારીવાળી મતદાર યાદી સાથે બેસશે અને મતદારોને કોઈને પોતાના નામ ગોતવામાં તકલીફ પડતી હોય તો ગાઈડ કરશે હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં ઘણી જગ્યા જેટલી અવેલેબલ હતી એ જગ્યા એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવેલી છે બૂથો ઉપર એસએસટી એફએસટી સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે એમાં જિલ્લા કંટ્રોલ રૂમ એઆરઓ લેવલે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે જેથી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય અથવા કોઈપણ ફરિયાદ હોય તો સીધું અમને સંપર્ક કરી શકે વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં એકીસ જેટલા લોકો નો સો જેટલા કેમેરાઓ પર ચાંપતી નજર રાખશે સાથે સાથે લોકોનો મતદાનમાં ભાગ બળે એટલે એ લોકો વધુમાં વધુ લોકો મતદાન કરે એટલા માટે સ્વીપનો અને ટીપનો ટર્નઆઉટ ઇમ્પ્લિમેશન ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનો એક સઘન કાર્યક્રમ પંચની સૂચના મુજબ કરવામાં આવ્યા હતા દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે એટી ફાઈવ પ્લસના એ લોકો પોતાના ઘરેથી બુથ સુધી આરામથી પહોંચી શકે એના માટે ઓગણચાલીસ જેટલા સક્ષમ રથો મૂકવામાં આવ્યા છે જે મેડિકલ ટીમથી પણ સુસજ્જિત હશે છેલ્લે અમુક મેસેજ જે આપના મારફતે હું પબ્લિકના જસ ધ્યાન દોરવા માંગુ છું કે દર વખતે આ એક વસ્તુ રહે છે મતદાન સાત વાગ્યાથી છ વાગ્યા સુધી રહેશે અને ઈપી કાર્ડ એટલે એપિક કાર્ડ સિવાય બાર જેટલા બીજા પુરાવાઓ સાથે પણ લોકો મતદાન કરી શકશે જો એનું નામ મતદાર યાદીમાં હોય તો બૂથની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મારી વિનંતી છે કે કોઈને ઈ એપિકથી મતદાન કરવા હોય તો એનો પ્રિન્ટ આઉટ લઈને બૂથ ઉપર જાય બધી ઇન્ડસ્ટ્રીઝને કાયદાકીય જે જોગવાઈ છે સ વેતન રજાની એની સમજણ આપવામાં આવેલી છે એ લોકો સાથે ઘણી મીટિંગ કરવામાં આવેલી છે આપણે આશા રાખીએ છીએ કે એનો પણ ઇમ્પ્લિમેન્ટેશન ખાસ જે અહીંયા ઇન્ડસ્ટ્રીઅલ એરિયાઝ છે ત્યાં સો ટકા થશે ટૂંકમાં આ વખતે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વોટર આસિસ્ટન્ટ બુથ એ બાબતો ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવેલા છે આશા રાખું છું કે ચૂંટણીની જે સમસ્ત પ્રક્રિયા છે એ ભયમુક્ત સારા વાતાવરણમાં પૂર્ણ થશે અને કચ્છમાં વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેશે